जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 8 मां इंग्लिश विषयनो अभ्यास करीशुं, जेमां यूनिट 2 LMBB एटले के लर्न मोर बी ब्राइटर, जेमां आपणे एक्टिविटी 5 मां अमुक वाक्यनो अभ्यास कर्यो हतो। ज्यारे थोड़ाक बाकी पण रह्या था तो ए आजे आपणे पहेला कम्प्लीट करीशुं, जेमां 4, 5, 6 અને 7 આ 4 વાક્યોનો પહેલાં આપણે અભ્યાસ કરીએ। તો તમે પણ તમારું પાઠ્યપુસ્તક જોડે જ રાખજો મિત્રો। હવે 4 નંબરનું વાક્ય જેમાં આપેલું છે, મહેશ ડ્રિંક્સ 2 ગ્લાસીસ ઓફ મિલ્ક, અને બીજા વાક્યમાં આપેલું છે, નરેશ ડ્રિંક્સ 1 ગ્લાસ ઓફ મિલ્ક, એટલે કે મહેશ 2 ગ્લાસ દૂધના પીવે છે, જ્યારે નરેશ 1 ગ્લાસ દૂધનો પીવે છે। તો હવે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે। તો પહેલો પ્રશ્ન છે આપણા માટે, હુ ડ્રિંક્સ મોર ધેન હુમ, એટલે કે કોણ કોના કરતાં વધારે પીવે છે। તો મિત્રો, જે વધારે પીતું હોય એનું નામ સૌથી પહેલાં લખીશું। તો આન્સરમાં આપણે લખીશું મહેશ, મહેશ ડ્રિંક્સ મોર ધેન નરેશ, એટલે કે જે વધારે પીવે છે એનું નામ પહેલું અને જે ઓછું પીવે છે એનું નામ છેલ્લું। હવે આપણો બીજો પ્રશ્ન, હુ ડ્રિંક્સ લેસ ધેન હુમ, કોણ કોના કરતાં ઓછું પીવે છે। તો હવે જે ઓછું પીતું હોય એનું નામ પહેલાં લખીશું અને વધારે પીવે છે દૂધ એનું નામ છેલ્લે આવશે। તો જોઈએ એનો પણ જવાબ, તો નરેશ ડ્રિંક્સ લેસ ધેન મહેશ, બરાબર છે મિત્રો। તો આ રીતે આપણે વાક્ય બનાવીશું, પ્રશ્નો હોય તો એના જવાબ પણ આવી રીતે આપીશું। હવે 5 નંબરનું વાક્ય જોઈએ, રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ્સ। તો આપણે કૌંસમાં યસ કે નો લખવાનું છે, જેમાં આપણે પહેલું જોઈએ, અ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ, તો આમાં આવશે યસ। કેમ? તો એ પણ આપણે જણાવી દઈએ કે સ્ટેટ એટલે શું થાય, રાજ્ય, અને ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો। તો રાજ્ય મોટું કે જિલ્લો મોટો? તો સ્વાભાવિક છે રાજ્ય જ મોટું, કેમ કે રાજ્યની અંદર જ જિલ્લો આવેલો હોય છે, એટલા માટે સાચું છે, મતલબ કે યસ લખીશું। નંબર 2, અ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન અ સ્ટેટ, કન્ટ્રી એટલે દેશ, તો દેશ એ રાજ્ય કરતાં નાનો છે। તો રાજ્ય કરતાં દેશ નાનો હોય ખરો મિત્રો? ના હોય, એટલે આપણે લખીશું નો, બરાબર છે। ત્રીજું, અ ટાઉન ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ, હવે ટાઉન એટલે એક પ્રકારે સિટી, શહેર, તો જે શહેર છે એ જિલ્લા કરતાં પણ લાંબુ વિશાળ હોય છે, લાર્જર, મોટું, તો એ વાત પણ ખોટી જ છે ને, કારણ કે જિલ્લો એ મોટો હોય છે, એની અંદર ટાઉન કે સિટી આવેલા હોય છે। તો અહીંયા પણ આપણે લખીશું નો। ચોથું વાક્ય, અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ, ગામડું જે હોય છે એ બધા કરતાં નાનું હોય છે, બરાબર, કન્ટ્રીની અંદર ડિસ્ટ્રિક્ટ, ડિસ્ટ્રિક્ટની અંદર સિટી, સિટીમાં પાછું વિલેજ, એટલે સૌથી નાનું કહેવાય વિલેજ। તો આ વાક્ય યસ સાચું આવશે। હવે 5, અ સિટી ઇઝ એઝ બિગ એઝ વિલેજ, શહેર ગામડા જેટલું જ મોટું હોય છે, તો ના, હમણાં જ આપણે પહેલાં જ વાક્યમાં આપણે કીધું 4 વાક્યમાં, બરાબર, ક્રમવાર જે જણાવ્યું, તો એ પ્રમાણે જોઈએ તો આમાં આવશે નો, કારણ કે સિટી તો ગામડા કરતાં મોટું હોય, ગામડા જેવડું મોટું ના હોય એટલું જ ના હોય। હવે વાક્ય નંબર 6, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, તો જો મિત્રો તમારી પાઠ્યપુસ્તકમાં
કેટલાક આ કાઉન્સમાં વિકલ્પો આપેલા છે જેમાં એલિફન્ટ, હિપ્પો, રેટ, રેબિટ, હોર્સ એન્ડ ડિયર. તો આવા શબ્દોનો ઉપયોગ કરીને આપણે નીચે આપેલી ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં નંબર વન, અ રેટ ઇઝ સ્મોલર ધેન અ ખાલી જગ્યા. તો સ્મોલર નાનો, ઉંદર નાનો હોય, કોના કરતાં લખીશું તો આપણે તો રેબિટ કરતાં, એટલે કે સસલા કરતાં ઉંદર નાનો હોય છે. નંબર ટુ, અ ડિયર ઇઝ સ્મોલર ધેન અ ખાલી જગ્યા. તો જે ડિયર એટલે કે હરણ, હરણ ખાલી જગ્યા કરતાં નાનું હોય છે. તો હોર્સ કરતાં નાનું, બટ બિગર ધેન અ ખાલી જગ્યા. તો કોના કરતાં મોટું હોય? તો રેબિટ કરતાં મોટું હોય. એટલે બીજા વાક્યમાં પહેલી ખાલી જગ્યામાં હોર્સ અને બીજી ખાલી જગ્યામાં રેબિટ. ત્રીજું, એન એલિફન્ટ ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. તો અહીંયા એન એલિફન્ટ, હું જવાબ બોલી જ ગયો છું મિત્રો. તો આમ તો ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. બધા કરતાં જો વિશાળ મોટું પ્રાણી હોય તો એ છે હાથી, એટલે કે એન એલિફન્ટ. ચોથું વાક્ય આપણું, ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર હેવિયર ધેન અ હોર્સ. કયા બે પ્રાણીઓ એવા છે જે હોર્સ કરતાં પણ હેવી, એટલે ભારે, ભારે હોય છે? તો એક તો હિપોપોટેમસ, એટલે આવશે એ હિપ્પો, અને બીજું એન એલિફન્ટ એટલે કે હાથી. આપણા નંબર ફાઈવ, ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીઝ એનિમલ્સ. એટલે આ બધા પ્રાણીઓમાં સૌથી નાનામાં નાનું કોણ? તો અ રેટ, એટલે કે ઉંદર. તો આપણે અહીંયા વાક્ય નંબર સિક્સમાં પણ શીખી ગયા કે કયો વિકલ્પ કઈ ખાલી જગ્યામાં આવશે. તો હવે મિત્રો આપણે આગળ વધતા નંબર સેવન પર આવીએ, જેમાં આન્સર ધ ક્વેશ્ચન્સ, રાઇટ વન વર્ડ આન્સર યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો અહીંયા પણ કૌંસ આપેલો જ છે, જેની અંદર ઓપ્શન આપણને આપેલા છે, જેમાં પ્લેન, બસ, બુલક કાર્ટ, બાયસિકલ, બુલેટ, ટ્રેન. તો આવા આપણને ઓપ્શન આપેલા છે જેનો ઉપયોગ કરીને જવાબ આપીશું અથવા તો વાક્ય પૂર્ણ કરીશું. નંબર વન, ખાલી જગ્યા ઇઝ ફાસ્ટર ધેન ખાલી જગ્યા. આવી બે ખાલી જગ્યા હોય તો ઉપરથી આપણે ઉપયોગ કરવાનો કે કોણ કોના કરતાં ફાસ્ટર, એટલે કે ઝડપી હોય છે. તો બસ સાયકલ કરતાં ઝડપી હોય છે. તો પહેલાં આવશે અ બસ, અને બીજી ખાલી જગ્યામાં આવશે બાયસિકલ. નંબર ટુ, અ ટ્રેન ઇઝ લોંગર ધેન અ બસ. તો ઉપર જેવું જ છે, આ પણ પહેલાં અ ટ્રેન આવશે અને છેલ્લે અ બસ. ગુજરાતી આપણે કરી લઈએ તો ટ્રેન એ બસ કરતાં લાંબી હોય છે. નંબર થ્રી, અ બુલોક કાર્ટ ઇઝ સ્લોવર ધેન બાયસિકલ. એટલે કે સાયકલ કરતાં બુલોક કાર્ટ, એટલે બળદગાડું, બળદગાડું ધીમું હોય છે, એની સ્પીડ ઓછી હોય છે. નંબર ફોર, વીચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ અમોંગ ઓલ ધીસ. આ ઉપર જે બધા વિકલ્પો આપેલા છે એમાંથી સૌથી સ્પીડ, એટલે કે ફાસ્ટ, ઝડપી કોણ છે એનું જ નામ આપણે લખવાનું છે. તો સ્વાભાવિક છે મિત્રો, તમને પણ ખ્યાલ હશે કે પ્લેન જે સૌથી ફાસ્ટ હોય છે. તો આવી રીતે આપણે અહીંયા ચાર, પાંચ, છ અને સાત એમ વાક્યો આપણે કમ્પ્લીટ કર્યા, એટલે કે એક્ટિવિટી ફાઇવ આપણી કમ્પ્લીટ થઈ છે મિત્રો. હવે આગળ વધતા એક્ટિવિટી સિક્સમાં આપણે આગળ વધીએ, જેમાં કેટલાક શબ્દો તમને કૌંસમાં આપેલા જ છે.
बराबर। आम तो अहीं जे शब्दों आपेला छे कौंसमां ए बधा नाम छे, ए नामनो आपणे मतलब पण जाणी लईए। तो तमे पण जो मित्रो पाठ्यपुस्तकमां पहेलुं आपेलुं छे अ टोड, तो आ टोड शुं छे आ तमे पहली वार सांभळ्युं हशे कदाच। तो टोड एटले દેડકાનો એક પ્રકાર છે, તો જેને આપણે દેડકો જ કહીશું। એનું બીજું નામ છે ફ્રોગ, બીજું છે અ પપ્પી એટલે કૂતરાનું બચ્ચું, ત્રીજું આપેલું છે અ વુલ્ફ એટલે વરુ, અ ડોગ એટલે કૂતરો, અ બી એટલે મધમાખી, અ લાયન એટલે સિંહ, અ કાઉ એટલે કે ગાય, અ બેટ એટલે ચામા ચીડ્યું। તો અહીંયા આપણે બોર્ડ પર પણ લખેલું જ છે મિત્રો, તો આવો આપણે એનો આજે અભ્યાસ કરીએ છીએ। તો નંબર વન, એઝ બ્રેવ એઝ ખાલી જગ્યા, તો બ્રેવ એટલે શું થશે? બહાદુર। તો એઝ બ્રેવ એઝ તો કોના જેટલું, અથવા તો કોના જેટલા બહાદુર, આપણે કોની સાથે સરખામણી કરીએ? તો આવશે અ લાયન, લાયન એટલે સિંહ, તો સિંહ જેટલો જ બહાદુર। બીજું આપેલું છે એઝ ફેથફુલ એઝ ખાલી જગ્યા, તો ફેથફુલનો મતલબ શું થાય છે? ભરોસાને લાયક, વિશ્વાસપાત્ર। તો અહીંયા વિશ્વાસપાત્ર કોના જેવું, તો એનું આપણે નામ લખવાનું છે, તો એ ડોગ એટલે કૂતરા જેવું ભરોસાપાત્ર અથવા તો વિશ્વાસપાત્ર। ત્રીજું આપેલું છે એઝ યુઝફુલ એઝ કોના જેવો ઉપયોગી, બરાબર, તો અ કાઉ, ગાય જેવો ઉપયોગી, ગાય આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે એટલા માટે। ચોથું એઝ હંગ્રી એઝ ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં આવશે અ વુલ્ફ, પણ અહીં આપણે હંગ્રીનો મતલબ સમજી લઈએ, તો હંગ્રી એટલે ભૂખ્યું, તો વુલ્ફ એટલે વરુ, તો વરુ જેવું ભૂખ્યું અથવા તો જેને આપણે લાલચું પણ કહીએ। પાંચમું એઝ બ્લાઇન્ડ એઝ ખાલી જગ્યા, બ્લાઇન્ડ એટલે આંધળું અને બેટ એટલે થાય ચામાચીડિયું, તો ચામાચીડિયું દિવસે જોઈ શકતું નથી મિત્રો, એ માત્ર રાત્રે જ જોઈ શકે છે, એટલે એને આંધળો શબ્દ વાપર્યો છે અહીંયા, કે આંધળું પણ કોના જેવું, તો કે ચામાચીડિયા જેવું। છઠ્ઠો નંબર એઝ ફ્રેન્ડલી એઝ ખાલી જગ્યા, તો ફ્રેન્ડલી એટલે મિત્રતા ભર્યું, તો કોના જેવું, કોણ હોય એવું મિત્રતા ભર્યું, તો પપ્પી એટલે કે કુરકુર્યું અથવા ગલુડિયું આપણે જેને કહીએ, તો ટૂંકમાં કૂતરાનું બચ્ચું। સાતમા નંબરનું એઝ બીઝી એઝ ખાલી જગ્યા, તો બીઝી એટલે વ્યસ્ત, તો કોના જેવું વ્યસ્ત કીધું છે, તો અ બી, બી એટલે મધમાખી, મધમાખી એકદમ વ્યસ્ત જ હોય, મધપુડાની આજુબાજુ બી આમ મંડરાતી જ હોય, ઉડતી જ હોય। આઠમું એઝ અગલી એઝ ખાલી જગ્યા, તો અગલી એટલે કદરૂપું, તો એના માટે આવે છે કોના જેવું કદરૂપું, તો કે અ ટોડ એટલે કે દેડકા જેવું કદરૂપું। તો અહીંયા આપણે આ પણ શીખી લીધું છે મિત્રો, આ પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે એટલે તૈયાર પણ રાખવાનું। હવે આગળ વધતા આપણે જોઈએ તો બીજા પણ કૌંસમાં આપેલા છે ઓપ્શન, જેનો ઉપયોગ કરીને આપણે જવાબ આપવાના છે। તો આવો મારી સાથે ચોપડીમાં ધ્યાન આપો, પહેલો પ્રશ્ન આપણો છે વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેર ઇન ધ વર્લ્ડ, વિશ્વમાં સૌથી ઊંચો પર્વત જે ભાગ્યે જ હોય એવું કયું નામ, તો ઉપર વિકલ્પમાં કૌંસમાં જોઈશું તો આપેલું છે ધ હિમાલયા, બરાબર, તો જે હિમાલય પર્વત છે, પર્વતમાળા આખી હિમાલયા, હિમાલયની પર્વતમાળાઓ, તો એ સૌથી ઊંચામાં ઊંચી છે। નંબર ટુ, વોટ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ, વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું શિખર, પીક એટલે શિખર, શિખર કયું, તો માઉન્ટ એવરેસ્ટ। નંબર થ્રી, વોટ ઇઝ ધ હોટેસ્ટ રીજન
इन द वर्ल्ड। विश्व में गरम में गरम जो कोई प्रदेश जगह हो तो ये कई छे, तो एमा आवशे द सहारा डेजर्ट। डेजर्ट एटले रण, अने सहारानुं रण सौथी मोटुं छे एटले सौथी गरम पण रहेवानुं छे। नंबर 4, वॉट इज द लॉन्गेस्ट रिवर इन द वर्ल्ड। विश्वनी सौथी लांबामां लांबी नदी कई, तो नाम छे द नाइल। એટલે નાઇલ એ વિશ્વમાં સૌથી લાંબામાં લાંબી છે। વોટ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ। વિશ્વમાં સૌથી વિશાળ મોટામાં મોટો સમુદ્ર કયો છે, તો સમુદ્રની વાત કરીએ તો ધ પેસેફિક ઓશન, એટલે કે પેસેફિક મહાસાગર। તો આમાં પણ આપણને ઓપ્શન ઉપર આપેલા જ હતા મિત્રો, એટલે જવાબમાં સરળતા રહેશે। હવે આગળ વધતા આપણે એક્ટિવિટી 7નો અભ્યાસ પણ કરી લઈએ, અને આ આપણી છેલ્લી એક્ટિવિટી છે, તો આવો શીખી લઈએ। ગ્રાફ પરથી નીચેના વાક્યો ટ્રુ છે કે ફોલ્સ છે, એટલે કે ખરું છે કે ખોટું છે, એ જ આપણે માત્ર જણાવવાનું છે। તો ગ્રાફનો બરાબર રીતે તમારે અભ્યાસ કરી જ લેવાનો પહેલાં જ, કયા કયા નામ આપેલા છે બરાબર છે એ બધું જ વિગતવાર જોઈ લેવાનું છે મિત્રો, પછી જ જવાબ આપણે આપી શકશું। તો આવો આપણે પહેલું જ જોઈએ એક્ટિવિટી 7માં। કોલકત્તા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ। ગુજરાતી પણ આપણે કરીએ એટલે થોડી આસાની રહે। કોલકત્તા જે છે એ વિશ્વમાં સૌથી વધારે પ્રદૂષિત છે। તો આવો મિત્રો, સૌથી વધારે પ્રદૂષિત માટે જો બ્લેક લાઈન બરાબર ડાર્ક બ્લેક આપેલી છે એ આપણે પોલ્યુશન માટે આપેલી છે, તો સૌથી વધારે જોઈએ તો દિલ્હીની છે ને, તો અહીંયા આપણને કયું કીધું છે કોલકત્તા, એટલે આ જવાબ આવશે ફોલ્સ। નંબર 2, ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેઝર પોલ્યુટેડ સિટીઝ। એટલે ગુજરાતી આપણે કરીએ તો ટોક્યો અને ન્યુયોર્ક એ બંને વધારે પ્રદૂષિત છે, પરંતુ લેઝર પોલ્યુટેડ સિટીઝ પરંતુ ઓછા પ્રદૂષિત પણ છે। પોલ્યુટેડ અને પોપ્યુલેટેડ, તો પોપ્યુલેટેડનો મતલબ થાય વસ્તીની દ્રષ્ટિએ, અને પોલ્યુટેડ એટલે પ્રદૂષણની દ્રષ્ટિએ। તો ટોક્યો અને ન્યુયોર્ક એ પ્રદૂષણની દ્રષ્ટિએ વધારે છે, પરંતુ વસ્તીની દ્રષ્ટિએ શહેરમાં ઓછી વસ્તી છે એમ કહેવા માગે છે। તો એ વાક્ય સાચું છે કે ખોટું, તો ગ્રાફ જોઈને આપણે કહીશું તો આવશે ફોલ્સ। જો તમે પણ ગ્રાફમાં જોઈ શકો છો, બંને આપેલા છે ડાર્ક લાઈન અને લાઇટ લાઈન। આપણે નંબર 3, સેરિયો એટલે કે ઇજિપ્ત ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ। વિશ્વમાં સૌથી જો બીજા નંબરે હોય અને પણ પ્રદૂષણની દ્રષ્ટિએ, તો એ છે ઇજિપ્ત એટલે કે સેરિયો। તો ગ્રાફમાં જોઈતા જવાબ આપણને સાચો મળે છે, એટલે લખીશું ટ્રુ। નંબર 4, તાનજિન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના, તો એ જવાબ આવે છે ટ્રુ, એટલે કે એ ચાઇનામાં જ આવેલું છે બરાબર આ સિટી। તો જો કાઉન્સમાં દેશના નામ પણ આપેલા છે, તો એમાં જોવાનું કે તાઇજિન ક્યાં આપેલું છે, તો કે ચાઇનામાં। નંબર 5, લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો, તો અહીંયા આપણે બંને નામ જોવાના, લંડન અને ટોક્યોની કમ્પેરિઝન થઈ છે, તો મોર પોલ્યુટેડ એટલે લંડન સૌથી વધારે પ્રદૂષિત છે ટોક્યો કરતાં, તો વાક્ય ખોટું છે માટે આવશે ફોલ્સ। 6 નંબરનું, દિલ્હી ઇઝ ધ મોસ્ટ
પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તો આપણે પહેલાં પણ વાત કરી હતી કે યસ એ સાચું છે, માટે આવશે ટ્રુ. સેવન નંબર, મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ મોર પોપ્યુલેશન. મેક્સિકો જે સિટી છે, શહેર, એમાં ઓછું પ્રદૂષણ છે પરંતુ વસ્તી વધારે છે. તો એ પણ ગ્રાફ પરથી જોઈતા આપણે કહી શકીએ કે ટ્રુ, એટલે કે સાચું જ વાક્ય છે. હવે લાસ્ટ આપણે આઠમું વાક્ય, શેરીઓ ઇઝ મોર પોલ્યુટેડ ધેન કોલકત્તા બટ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી. તો જે શેરીઓ એટલે કે ઇજિપ્ત છે એ કોલકત્તા કરતાં વધારે પ્રદૂષિત છે પરંતુ દિલ્હી કરતાં ઓછું પ્રદૂષિત છે. તો આ વાક્ય પણ ગ્રાફને જોઈતા ખ્યાલ આવે કે ટ્રુ જ આવશે, એટલે કે સાચું જ આવશે. હવે એક્ટિવિટી આઠમાં આપણે પ્રોજેક્ટ આપેલો છે જે આપણે જાતે જ કરી શકીએ ક્લાસમાં આપણા વિદ્યાર્થીઓને ઓળખતા હોઈએ કે સૌથી ઊંચું કોણ છે, નાનું હાઈટમાં કોણ છે, બરાબર એવી રીતે. તો એ સ્ટુડન્ટ પરથી જ છે અને પ્રોજેક્ટ વર્કમાં કંઈ આપણે નથી. તો તમારી નોટબુકમાં પણ તમારે આજે ચલાવેલું વ્યવસ્થિત લખી લેવાનું છે અને સ્પેલિંગ જે આગળ આપેલા હતા એ તૈયાર પણ કરવાના છે મિત્રો. તો આવજો.